બીજી ખોડીની જાત પણ નવાબે વિકસાવી અને તેનું ફળ ખૂબ સારું અને થોડું લાલાશ પડતું હોય છે. લોહીના શુદ્ધિકરણ માટે આ જાત ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. નવાબે વિકસાવેલી બંને જાતો આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાગરી ગીરીમાં જોવા મળે છે. દૂધ પેંડો કેરી પેંડો જેવી અને તેનું ફળ ખૂબ નાનું અને ગોળું હોય છે. આ કેરીને ચૂસીને ખાવાની મજા આવે છે. જે પાકે ત્યારે પીવી નહીં પણ લાલાશ જોવા મળે છે. ખોડી કેરીનું ફળ દેખાવમાં થોડું લાંબુ અને લીલાશ પડતું હોય છે અને તેનો રસ લોહીના શુદ્ધિકરણ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આરોગ્ય માટે પણ ખોડી કેરીની માંગ જોવા મળતી હોય છે. વિશ્વમાં 1897 જેટલી કેરીની જાત છે અને તેમાં 1000 જેટલી કેરીની જાતો ભારતમાં છે. નવાબે વિકસાવેલી બંને જાતો આજે પણ કૃષિ યુનિવર્સિટીની સાગરી વીડીમાં જોવા મળે છે. આ બંને જાતો એટલી પ્રખ્યાત છે કે કેરીના શોખીનો ત્યાંથી ખરીદી કરીને કેરીનો સ્વાદ માણે છે. ગઢ એટલે જૂનાગઢ. અહીં કેસર સિવાય અનેક પ્રકારની કેરીની જાતો જોવા મળે છે. કેરીની એવી બે જાત છે જેની વિશે જાણવું રસપ્રદ છે. કેરીની આ બે જાત નવાબી શાસનમાં વિકસેલી છે, જેમાંની એક છે દૂધ પેંડો અને બીજી ખોડી. દૂધ પેંડા કેરીમાં પેંડા જેવો સ્વાદ આવતા કેરીનું નામ દૂધ પેંડો આપવામાં આવ્યું છે. બીજી ખોડીની જાત પણ નવાબે વિકસાવી અને તેનું ફળ ખૂબ સારું અને થોડું લાલાશ પડતું હોય છે. લોહીના શુદ્ધિકરણ માટે આ જાત ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. નવાબે વિકસાવેલી બંને જાતો આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સાગરી વીડીમાં જોવા મળે છે. દૂધ પેંડો કેરી પેંડો જેવી અને તેનું ફળ ખૂબ નાનું અને ગોળું હોય છે. આ કેરીને ચૂસીને ખાવાની મજા આવે છે. જે પાકે ત્યારે પીળી નહીં પણ લાલાશ જોવા મળે છે. થોડી કેરીનું ફળ દેખાવમાં થોડું લાંબુ અને લીલાશ